આપના જેવડો કેસરી સિંહના મન ઈ કેવડો. અમે બધાની વાતો કરી છે. એક રબારી નો દીકરો, રણછોડ રબારી નામનો એક રબારી નો દીકરો સાહેબ, 71 ના યુદ્ધમાં લાહોર હુંદી નો માર્ગ જેથી આર્મી ને નહોતો જડ્યો, તેથી ને એમ કીધું હતું કે હિન્દુસ્તાનની આર્મી તો મારી ભાઈ છે, મારી આર્મી છે, જો તમે મને હા પાડો ને તો હું પેલા પાકિસ્તાનમાં રહેતો, ભાગલા પડી ગયા અને હું હિન્દુસ્તાનમાં આવી આવ્યો, એટલે મને લાહોર હુંદી અને કરાચી હુંદીના માર્ગોની ખબર છે, સુપા રસ્તાની ખબર છે, જો તમે હા પાડો તો હું રબારીનો દીકરો રણછોડ તમારી ભેળો હાલું અને લાહોર હુંદીનો તમને માર્ગ દેખાડી જાઉં. સાહેબ આની વાતો અમે કરી છે અને વાંચ્યા પછી બોલું છું. લીંબાળા નામનું હજી ગામ આજ પણ ઊભું છે, વાવથરા જાવ ત્યારે રસ્તામાં એ ગામ આવે અને ઈ રબારીનો દીકરો રાઇફલ લઈ અને ભેળો ઉતરી ગયો તો હિન્દુસ્તાન માટે મરી જવું પડે તો મરી જાઉં, બાકી મારું વતન તો મારું વતન છે, મારા વતનને હું પ્રેમ કરું છું. સાહેબ આની વાતો અમે કરી છે, અમે ક્યાંય જ્ઞાતિવાદ નથી કર્યો. પછી ગાંઠિયા વણતા વણતા ભોડા સુલમાં ગરી જાય, અમારા બાપુજીનું ગાવ તેના બાપુજીનું કાંઈ ન હોય ભાઈ, આ વાડીએ હળ હાંકતા હાંકતા પિંડીમાં કોસ લાગે ને ધનુર ઉપડે ને ગુજરી જાય. એ કે અમારા બાપુજીના તમે એકચ્યુઅલી દુહા બોલો, અમારા બાપુના તમે એકચ્યુઅલી આમ બોલો, તમે કરોડપતિ હોય ને તો તમારા કરોડો રૂપિયા તમને મુબારક છે, પેલા બીજાની માટે હોમાઈ જવાની તૈયારી રાખો, દુનિયા તમારા ગુણ આપ મેળે ગાવાની છે, તમારે કેવા નહીં જવું પડે ભાઈ. એ કાંઈ બેનું દીકરું બેઠા છે એટલે મને મર્યાદાની વાત યાદ આવી અને બિલખાના પાદરમાં વાણિયાની દીકરી શીખવાડે છો. દીકરી આ દેશનો દીવો છે સાહેબ, દીકરી બે ઘરને તારવા વાળી છે, સંગાવતી વાણિયાની દીકરી અને એને નિયમ લીધેલું શેઠ સગાલ સાહેબ કે મારા આંગણેથી કોઈ ભૂખ્યો જાય નહીં.